વલસાડ જિલ્લાના કપરાડામાં આજે આદિવાસી સંગઠનો અને કોંગ્રેસ દ્વારા ડેમ હટાવો અને આદિવાસી બચાવો બેનર હેઠળ વિરોધ રેલી યોજી હતી। સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓ સરકાર સામે મેદાને પડ્યા છે। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સંગઠનો તાપીથી વાપી સુધીના વિરોધી આંદોલન કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે વલસાડના કપરાડામાં વિરોધી રેલી યોજવામાં આવી હતી। આ વિરોધ રેલીમાં આંદોલનની આગેવાની લેનાર અનંત પટેલ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી, સંઘ પ્રદેશના દાદરા નગર હવેલીના શિવસેનાના પ્રમુખ અભિનવ ડેલકર અને દાદરા નગર હવેલીના કોંગ્રેસના અગ્રણી પ્રભુ ટોકિયા અને દમણથી યુવા નેતા ઉમેશ પટેલ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। જોકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કપરાણા જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું હતું। આ સરકાર બેરી આંધળીને લૂલી છે। અમારા ચાર જેટલા આટલા મોટા મોટી રેલી આવેદન પત્ર આપ્યા બાદ પણ નફટ મંત્રી એમ કહે છે કે આવો કોઈ ડેમ નથી બનવાનો, અને બીજા દિવસે પાછા નાણા મંત્રી એમ કહે કે ડેમ બનવાના છે પણ કોઈ વિસ્થાપિત નથી થવાના। 500 કરોડના ડેમ જો બનવાના હોય એટલે 1000 ડેમ કઈ જગ્યાએ બનાવવાના, હવામાં જો બનાવવાનો હોય તો અમને વાંધો નથી। અમને માત્ર ને માત્ર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે શ્વેત પત્ર જોઈએ છે, અને ગાંધીનગરમાં અમે લલકાર કરીશું, આ સરકારને લલકાર કરીશું, સરકાર ભાનમાં આવે નહીં તો આદિવાસી સમાજનો આક્રોશ તમને લઈને ડૂબી જશે। કઈ તારીખે ગાંધીનગર કૂચ કરવાના છે અને ત્યાં શું આયોજન હશે? 25 તારીખે માર્ચની 25 તારીખે સત્યાગ્રહ છાવણીમાં આખા દક્ષિણ ગુજરાત અને 14 જિલ્લાઓમાંથી આદિવાસી સમાજ અધિકારો માટે અને અનેક પ્રશ્નોની સાથે ત્યાં તૂટી પડશે, ત્યાં અમે સભાઓ કરીશું। દેખીતી વાત છે, કેન્દ્રીય બજેટની યોજના છે, નિર્મલા સીતારમણે જ્યારે જાહેર કરી છે અને અહીંના મૂર્ખા મંત્રીઓ એમ કે એવું કશું જ નથી, મારે એમને પહેલા તો કહેવું પડે, નિર્મલાબેન જે બોલ્યા તે ઇંગ્લિશમાં બોલ્યા એટલે કોઈ ટ્રાન્સલેટરને લાવીને સમજે કે વાત શું છે, અને વિધાનસભામાં અમે વાત મૂકીએ છીએ ત્યારે કેટલાક મંત્રીઓ બૂમ બરાડા મારે છે, પરંતુ તમે શ્વેતપત્ર લાવો, તમે મીડિયાની સામે આવીને બધી વાતો કરો છો, તમે વિધાનસભામાં આ મુદ્દે 25 તારીખે જ્યારે આદિજાતિ માંગણીઓ પરની ચર્ચા કરવાની છે ત્યારે આના પર સ્ટેન્ડ આપે અને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને સંપૂર્ણ રદ કરે। પણ સરકારને બીજી ચેતવણી આપીએ છીએ, આ મુદ્દો માત્ર પાર તાપી નર્મદા રિવર લિંકનો નથી, જળ જંગલની જમીનનો પણ પ્રશ્ન છે, સાથે સાથે જે નવા નવા કોરિડોર આવે તેનો પણ પ્રશ્ન છે, સફારી પાર્ક આવે છે તેનો પણ પ્રશ્ન છે, સબરીધામ સાપુતારાથી લઈને કેવડિયા કોલોની સુધી જે કોરિડોર બનવાનો એનો પણ પ્રશ્ન છે, ઉદ્યોગીકરણનો પ્રશ્ન છે, વેદાંતાનો પ્રશ્ન છે, આમ બધા જ આદિવાસી સમાજના પ્રશ્ન, અને આદિવાસી સમાજનો જે વિનાશ જે કરી રહી છે તેના માટેનો પ્રશ્ન છે, વિકાસના નામ પર વિનાશ કરે છે, અમારે કોંક્રીટના જંગલોમાં નથી રહેવું, અમારે પ્રકૃતિની સાથે રહેવું છે। તાપી પાર લિંક યોજના સ્વયંભુ આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસીઓ એનો વિરોધ કરી રહ્યા છે। હું પણ આદિવાસી હોવાના નાતે અહીંયા આવ્યો છું। 25 મે ગાંધીનગર આદિવાસીની રેલી છે, દાહોદ હોય, સાબરકાંઠા હોય કે આ ડાંગ વાંસદા કપરાડા હોય, તમામ વિસ્તારના પ્રશ્નો છે અલગ અલગ, અને એ બાબતની રેલી કોંગ્રેસ પ્રેરિત થઈ રહ્યો છે, તેમાં આ વિસ્તારના તમામ આદિવાસીઓ બિન રાજકીય રીતે જોડાવાના છે એવો મેસેજ છે। તાપી પાર લિંક યોજના છે, આ યોજના ભારત સરકારે મંજૂરી આપી દીધી છે, ગુજરાત સરકારે એના બજેટમાં પ્રોવિઝન કર્યું છે, મને ચોક્કસ ખબર છે કે અહીંના મંત્રીઓ આ વિસ્તારના માણસોને એવું કીધું છે કે આ યોજના અમલ થશે નહીં, આ યોજનાનો અંત લાવો હશે તો ગુજરાત સરકાર એની ભલામણ કરીને ભારત સરકાર સુધી લઈ જાય અને ભારત સરકાર એને બંધ કરે તો થઈ શકે, પણ હું પોતે સમજુ છું ત્યાં સુધી સરકારે એનું બજેટમાં પ્રોવિઝન 500 કરોડથી વધારે રકમનું કર્યું છે, એટલે સરકારનો ઈરાદો મળેલ ઈરાદો છે, આદિવાસીઓને ઉજાડવાનો ઈરાદો છે, એનું પાણી લીજીને નર્મદાના કેનાલમાં નાખીને કચ્છ સૌરાષ્ટ્ર તરફ લઈ જવાનો ઈરાદો છે, એ સ્પષ્ટ થાય છે કે આદિવાસીઓનું હિત
આ સરકારના હિતમાં નથી. મેં વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર પણ આ વાત કરી છે. બીજે દિવસે જ્યારે આનંદભાઈ આ પ્રશ્ન રેઝ કર્યો ત્યારે પણ મેં કીધું છે કે તાપી પાર લિંક યોજના પર સરકાર પોતાનું શ્વેત પત્ર બહાર પાડે, કા યોજના થવાની છે કે નથી થવાની. સરકાર જાણી જોઈને આ વિસ્તારના માણસોને ગુમરાહ કરી રહી છે. 500 કરોડનો નાના નાના ડેમ એટલે કેટલા ડેમ બનાવવાના? આ મોટા ડેમ બનાવવાના છે, એનો પાયો મજબૂત બનાવીને પાછળથી ધીમે ધીમે જેવી રીતના અન્ય જગ્યાએ ડેમ થાય છે એવા ડેમ બનાવીને આદિવાસીઓને ડૂબાવવાનો પ્રશ્ન છે. અહીંનું પાણી બીજે લઈ જવાનું છે, અહીંનું પાણી અહીંને કોઈને આપવાના નથી. એટલે મેં પહેલે જ કીધું તેમ આ સરકારની નીતિ આદિવાસીઓની જે પાણી છે, જમીન છે, ધરતીમાં દરબાયેલું ખનિજ છે એ ખનિજ ઉપર પડી છે અને વિકાસના નામ પર આદિવાસી વિસ્તારને વિનાશ કરવાનું એક આ ષડયંત્ર છે. કપરાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જાહેર સભાને સંબોધતા અનંત પટેલ સહિતના નેતાઓએ ડેમના વિરોધમાં અંત સુધી લડી લેવાની વાત કરી હતી. અત્યાર સુધી આ વિરોધી આંદોલન મુદ્દે તાપીથી વાપી સુધીના સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થયેલ વિરોધ સભાઓ યોજાઈ હતી. જો કે હવે આગામી 25મી તારીખે આ સૂચિત પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓને ગાંધીનગરમાં કૂચ કરવાની આગેવાનોએ હાકલ કરી હતી. વિરોધ આંદોલનની આગેવાની લેનાર અનંત પટેલ સહિતના આગેવાનો કોઈ પણ રીતે માનવા તૈયાર નથી અને દિવસે ને દિવસે આંદોલન મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આથી આગામી 25મી તારીખે આંદોલનના મુદ્દે ગાંધીનગરમાં માહોલ ગરમાય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સત્યડી ન્યૂઝ. અમદાવાદનું અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર, કમરનો દુખાવો, લકવો, બાળ લકવા માટેના સ્પેશિયાલિસ્ટ, વા અને ગરદનનો દુખાવો, છાતી અને શ્વસનતંત્રની કસરત, તમામ પ્રકારના દુખાવા તેમજ ઓપરેશન પહેલા અને પછીની કસરતો, ફિઝિયો એક્ટિવ ફિઝિયોથેરાપી ક્લિનિક, ડોક્ટર પૂર્વી ઠાકર, આદિત્ય પ્લાઝા, જોધપુર ગામ રોડ, સેટેલાઇટ, અમદાવાદ. ફોન નંબર 7984846541. અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.